विद्यार्थी मित्रों, एक भारत श्रेष्ठ भारत अंतर्गत आजादीना अमृत महोत्सवनी उजवणी निमित्ते आपणे वात करी रह्या छीए आपणा स्वातંત્ર સેનાની। पुरुष स्वातંત્ર સેનાનીઓની સક્રિયતાની સાથે સાથે મહિલા સ્વાતંત્ર સેનાનીઓની સક્રિયતા વિશે પણ આપણી વાત ચાલી રહી છે। આપણે મહિલા સ્વાતંત્ર સેનાનીમાં વાત કરી રહ્યા હતા આપણા ભારતના બુલબુલ તરીકે જાણીતા એવા સરોજિની નાયડુની। સરોજિની નાયડુ વિશે આપણે આગળ એમના જન્મની માહિતી લીધી, એમના ઉછેરની, એમના અભ્યાસની, એમના લગ્ન જીવનની, તેમજ એમને જે સાહિત્યિક રસ હતો એમના સાહિત્યિક રસ રુચિ વિશે પણ આપણે માહિતી લીધી। હવે આપણે એમના વિશે ખૂબ મહત્વની વાત કરવા જઈ રહ્યા છીએ, સ્વાતંત્ર સેનાની તરીકે આપણા સરોજિની નાયડુ। તો જોઈએ એ ક્યારે સ્વાતંત્રની ચળવળમાં એમની શરૂઆત થઈ અને આઝાદીની લડતમાં એમણે કઈ રીતની ભૂમિકા ભજવી એ વિશે આપણે આગળ વાત કરીશું। સ્વાતંત્ર સેનાની સરોજિની નાયડુ। સરોજિની નાયડુ મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા બાદ તેણી ખરા સ્વાતંત્ર સેનાની બન્યા। મહિલા મતાધિકાર આંદોલનના સૂત્રધાર તરીકે તેમણે મહિલાઓને મતાધિકારની માંગ કરી। વર્ષ 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડ સર્જાયો ત્યારે તેણીએ ઇંગ્લેન્ડની ભૂમિ પર રહી અંગ્રેજોની ટીકા કરેલી। 12 માર્ચ 1930ના રોજ ગાંધીજી દ્વારા આરંભવામાં આવેલ દાંડી કૂચમાં તેણી ગાંધીજી સાથે સતત રહેલા। તે સ્વતંત્ર થયો ત્યારે તેઓને ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના રાજ્યપાલ બનાવાયા। જોયું વિદ્યાર્થી મિત્રો, સ્વાતંત્ર સેનાનીની લડતમાં કઈ રીતની એમણે સક્રિય ભૂમિકા ભજવી છે એની વાત કરી। હવે આપણે જોઈશું રાજ્યપાલ બન્યા પછી એમણે કયા કયા કાર્યો કર્યા। હવે વાત કરીશું આપણે સરોજિની નાયડુના કાર્યોની। સરોજિની નાયડુના કાર્યો। દેશના પ્રથમ મહિલા રાજ્યપાલ બનવાનું બહુમાન તેઓને પ્રાપ્ત થયું છે। રાજ્યપાલ પદ પર રહી તેઓએ ઘણા મહત્વના કાર્યો કરેલા। મહિલાઓ માટે શિક્ષણ, કેળવણી અને મતાધિકાર તથા પડદા પ્રથા નાબૂદી માટેના પ્રયાસો કરેલા। તેઓ સ્ત્રી સેવા, સમાજ સેવા અને સત્યાગ્રહની લડતમાં ગળા ડૂબ ડૂબી ગયા। 1942ના હિંદ છોડો આંદોલનમાં ભાગ લઈ 21 મહિનાની જેલની સજા ભોગવી હતી। ગાંધીજીની એક અનન્ય શિષ્યા તરીકે 1920 થી 1949 સુધી તેમણે કરેલી દેશની સેવા અવિસ્મરણીય છે। જોયું વિદ્યાર્થી મિત્રો, સરોજિની નાયડુએ 1920 થી લઈ અને 1949 સુધી સતત દેશની સેવા કરતા રહ્યા। હવે વિદ્યાર્થી મિત્રો, એમના અંત સમયની વાત કરીએ તો ભારતના બુલબુલ તરીકે જાણીતા સરોજિની નાયડુ દેશની સેવા કરતા કરતા 2 માર્ચ 1949માં રાજ્યપાલના હોદ્દા પર હતા તે દરમિયાન તેમનું અવસાન થયું હતું। જોયું વિદ્યાર્થી મિત્રો, નાનપણથી તેજસ્વી બુદ્ધિ ધરાવનાર આપણા સરોજિની નાયડુ એક સફળ રાજ્યપાલ તરીકે રહી ખૂબ સરસ મહત્વના કાર્યો કર્યા અને એક સફળ સ્વાતંત્ર સેનાની તરીકે પોતાની સક્રિય ભૂમિકા ભજવી। આપણે પણ આપણા દેશ માટે બની શકે એટલા સારા કાર્યો કરીશું અને ખૂબ સરસ પ્રામાણિક જીવન જીવી અને દેશની સેવા કરીશું। જય હિન્દ, જય ભારત। सबका अपना एक भारत, सबका सपना श्रेष्ठ भारत, सबका मान एक भारत, सबका अभिमान श्रेष्ठ भारत। एक भारत श्रेष्ठ भारत, 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 एक भारत श्रेष्ठ भारत।